हेलो नमस्कार विद्यार्थी मित्रों, एक लखाण संबंधित दाखलो छे 2.5 रकम वाँचू छू। जो 20% दळ बाय दळ डबल्यू बाय डबल्यू जलीय के आई ना द्रावणनी घनता आटली आपेली होय तो पोटेशियम आयोडाइडनी मोलालिटी स्मोल एम, मोलारिटी कैपिटल एम अने मोल अंश एक्स शोधो। त्रण वस्तु अहीं मेळवानी थाय छे। तो सौथी पहला तो पोटेशियम आयोडाइडनो अणुभार लई लईए 166। तमने एग्जामनी अंदर पोटेशियम अने आयोडीनो परमाणु भार आपेलो हशे, परमाणु भारनो सरवाळो करीए अणुभार आपणे मेळवी लेशुं। बीजू के अहींया आगळ जे 20% KIનું દ્રાવણની વાત કરી છે એનો મતલબ શું થાય કે 20 gram KI એટલે કે દ્રાવ્ય અને 80 gram પાણી એટલે કે દ્રાવક, આ છે દ્રાવ્ય, પાણી છે દ્રાવક, એટલે કે દ્રાવ્ય અને દ્રાવક બંનેનું વજન આપણને અહીંયા પ્રાપ્ત થઈ ગયું છે કે મળી ગયું છે। તો મોલાલિટીનું સૂત્ર મૂકીએ, મોલાલિટી બરાબર દ્રાવ્યનું વજન ગુણ્યા 1000 છેદમાં અણુભાર ઇન્ટુ દ્રાવકનું વજન W0। દ્રાવ્યનું વજન કેટલું છે 20, હમણાં જ કીધું આગળ મેં તમને, અણુભાર 166, દ્રાવકનું વજન 80, બધી કિંમત મૂકી સાદરૂપ આપો એટલે મોલાલિટી 1.51 જેટલી આપણને પ્રાપ્ત થશે। હવે અહીંયા આગળ ઘનતા આપેલી છે, ઘનતાને આધારે દ્રાવણનું કદ મળી શકશે, 100 gram દ્રાવણમાં કેટલું કદ થશે એની વાત કરી છે, પછી મિલીલીટરમાં કન્વર્ટ કર્યું છે, પછી લીટરમાં કન્વર્ટ કર્યું છે, જે અત્રે અહીંયા થોડીક ભૂલ જણાઈ રહી છે, 89.300 એવી રીતે આવશે। પછી મોલારિટીનું સૂત્ર મૂકીને સાદરૂપ આપ્યું એટલે 1.45 આવે છે, એટલે આ રીતે પણ ગણી શકાય જે સાચી છે। આના સિવાયની એક 11મા ધોરણમાં શોર્ટકટ મેં તમને એક રીત શીખાડેલી છે, યાદ કરો કે જો મોલાલિટી તમને આપેલી હોય તો સીધી મોલારિટી મળે, એટલે કેપિટલ એમ આપેલો હોય તો સ્મોલ એમ મળે, સ્મોલ એમ આપેલો હોય તો કેપિટલ એમ મળે। એના માટેનું સૂત્ર પણ યાદ કરાવી દઉં, D/M કેપિટલ એમ ઇક્વલ ટુ 1/n સ્મોલ એમ પ્લસ અણુભાર ગુણ્યા 1000। હવે અહીંયા આગળ તમે જોશો તો ઘનતા આપેલી છે કેટલી છે, 1.202 ઘનતા, મોલારિટી મેળવવાની છે, મોલલ હમણાં જ ઉપર આપણે જે મેળવી દીધો છે 1.51 વાળું, મોલર દળ અને અણુભાર 166, 1000 તો છે, આમાં ધીમે ધીમે ક્રમશઃ સાદરૂપ આપતું જવાનું અને મોલારિટી છે એ મેળવવાની થશે। તો મોલારિટી અત્રે 1.45 જેટલી તમને પ્રાપ્ત થશે, એટલે આ રીતે પણ તમે દાખલો ગણી શકશો। હવે આ દાખલાની અંદર બીજી એક વાત એ કરી છે કે KIનો મોલ અંશ પણ મેળવો, તો સૌથી પહેલાં તો KIનો મોલ મેળવી લઈએ, મોલ બરાબર વજન અપોન અણુભાર, વજન છે 20, અણુભાર છે 167 એટલે 0.12, પાણીના મોલ મેળવી લઈએ, પાણીનું વજન 80, અણુભાર 88, 4.44, મોલ અંશનું સૂત્ર એક્સ ઓફ KI બરાબર, યાદ કરો મિત્રો, એન ઓફ KI છેદમાં કુલ મોલ, એન ઓફ KI શું મળ્યું હતું કે આ બીજે 0.12 હતું ને એ કુલ મોલ, આ બંનેનો સરવાળો કરી કિંમત મૂકી સાદરૂપ આપો એટલે આપણને પોટેશિયમ આયોડાઇડનો મોલ અંશ 0.0263 જેટલો પ્રાપ્ત થશે, એટલે આ રીતે આ દાખલો આપણે ગણી શકીએ છીએ। હલો, એમના પછીનો એક બીજો દાખલો લઈએ તો જે સ્વાધ્યાયનો ચોથો દાખલો છે, રકમ હું વાંચું છું, પ્રયોગશાળા કાર્યમાં વપરાતો સાંદ્ર નાઇટ્રિક એસિડ HNO3 દળથી 68% નાઇટ્રિક એસિડ તરીકે જલીય દ્રાવણમાં છે, જો દ્રાવણની ઘનતા આપેલી હોય આટલી આપેલી છે તો એસિડના આવા નમૂનાની મોલારિટી કેટલી થશે। આમ તો
આગળ જે આપણે હમણાં દાખલો ગણ્યો છે એના જેવો જ છે। સૌથી પહેલાં તો આપણે નાઇટ્રિક એસિડનો અણુભાર મેળવી લઈએ। પરમાણુભાર દરેકના આપેલા હોય, હાઇડ્રોજનનો 1, નાઇટ્રોજન 14, ને ઓક્સિજનનો 16, મોલર દળ અણુભાર 63 થશે। બીજું કે અત્રે જે 68% નાઇટ્રિક એસિડની વાત કરી છે એનો અર્થ શું થાય, તો કે 68 ગ્રામ નાઇટ્રિક એસિડ HNO3 અને 100માંથી 68 બાદ કરો 32 ગ્રામ પાણી થાય। નાઇટ્રિક એસિડ છે એ દ્રાવ્ય છે અને પાણી છે એ દ્રાવક છે। દ્રાવ્ય અને દ્રાવક બંનેનું વજન મળી ગયું, દ્રાવ્યનું વજન આવી ગયું 68, દ્રાવકનું વજન 32। મોલાલિટીનું સૂત્ર મૂકીએ, મોલાલિટી બરાબર આગળ દાખલો ગણેલો જ છે એના આધારે એના જેવો જ છે। દ્રાવ્યનું વજન ગુણ્યા 1000 છેદમાં અણુભાર ઇન્ટુ દ્રાવકનું વજન। દ્રાવ્યનું વજન હમણાં જ આપણે કીધું 68 છે, આણ્વીય દળ 63 છે, વજન કેટલું મળશે 32 છે। સાદરૂપ આપી મોલાલિટીની કિંમત પહેલાં ફાઇન્ડ આઉટ કરો, આગલા દાખલા પ્રમાણે ગણેલું છે। જો ના મળે તો PDF તમને જે મોકલેલી છે એ જ પ્રમાણે આ દાખલો ગણેલો હશે। હવે સ્મોલ એમ મળી ગયો છે, અત્રે આપણને કેપિટલ એમ મેળવવાનો છે। અહીંયા આ જે રીત આપેલી છે એ પ્રમાણે પણ જવાબ મળશે, આપણે એક જ સરખી રીત જળવાઈ રહે એટલે હું આ રીતે લઉં છું। એટલે મોલાલિટી મળી ગઈ। હવે મોલાલિટી ઉપરથી મોલાલિટી મેળવવા માટેનું સૂત્ર D/m ઇક્વલ ટુ 1/m પ્લસ અણુભાર ભાગ્યા 1000। ઘનતા આપેલી જ છે, મોલારિટી મેળવવાની છે, મોલાલિટી આગળ ગણીને મેળવેલી જ છે, અણુભાર 63। આગલા દાખલા પ્રમાણે સાદરૂપ ગણતરી કરી સાદરૂપ આપશો એટલે જવાબ આપણને મોલારિટીનો તમને અહીંયા જે આપેલો છે એટલો મળશે। મિત્રો પ્રયત્ન કરી જોજો। એમના પછીનો એક બીજો દાખલો જે છે સ્વાધ્યાયનો, જે 5મો દાખલો છે એ આમના જેવો જ છે, જે તમને હોમવર્કમાં આપવામાં આવે છે। PDF ફાઇલમાં તો હશે જ એટલે એનો તમે પ્રયત્ન કરજો।